હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી એ શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તારીખ 4/11/2023, તારીખ 5/11/2023, તારીખ 2/12/2023 તથા 3/12/2023ને ખાસ ઝુંબેશના દિવસે તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે દિવસોએ તમામ મતદાન મથકો ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીમાં નાગરિકો બીએલઓ રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકશે. કલેક્ટરે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ સમરી રિવિઝન ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ તારીખ 27 ઓક્ટોબરથી શરૂ થયો છે, જે તારીખ 9 ડિસેમ્બર સુધી ચાલશે. તારીખ 1/2024ની લાયકાતની સંદર્ભમાં જેનો જન્મ તારીખ 1/1/2006 અથવા તેની પહેલાંની કોઈ પણ તારીખે થયો હોય તે તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે લોકોને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે જાણકારી મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કમી કે સુધારા કરવી શકે તે અંગે લોકોને માહિતી પહોંચી શકે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે. હાલની સ્થિતિએ ડ્રાફ્ટ રોલ 2023 મુજબ જામનગર જિલ્લામાં કુલ 11,97,549 મતદારો નોંધાયા છે, જે પૈકી 6,14,800 પુરુષ મતદારો, 5,81,735 સ્ત્રી મતદારો અને અન્ય 14 મતદારો નોંધાયા છે. મતદાર યાદીમાં તમારું નામ દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુધારા માટે અરજી કરી શકાશે. મતદાર યાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંધણી કરવા માટે ફોર્મ નંબર 6 મતદાર યાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંધો લેવા માટે ફોર્મ નંબર 7 હેઠળનું સ્થળાંતર મતદારની યાદીમાં વિગતોમાં સુધારા માટે જૂનું ઈપીઆઈસી બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંધ કરાવવા માટે ફોર્મ નંબર 8 ભરી શકો છો, તેમજ ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નંબર 6 ભરી શકો છો. મતદાર યાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા વોટર હેલ્પિંગ મોબાઈલ એપથી www.newsnvspin તથા www.waterportal.eci.gov.in વેબસાઇટ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જામનગર જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીલ તેમજ મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. હર્ષલ ખંડેલિયા, ZSTV, જામનગર. પ્રાંતિજ શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિમાઠની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780 10 6185.